છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન. હવે વાત કરીશું પાટીલના મિશન 182 ની. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મિશન 182 ને પાર પાડવા ભાજપે મેગા પ્લાન બનાવ્યો છે, જેને લઈને આ વખતની વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપે વન ડે વન ડિસ્ટ્રિક્ટની રણનીતિ ઘડી લીધી છે, જેને પ્રારંભ આજથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુરતના કડોદરામાં આંકડા મૂકી હનુમાન મંદિરથી શરૂઆત કરાવશે. કડોદરામાં સીઆર પાટીલ જંગી જાહેર સભાને પણ સંબોધિત કરશે. સીઆર પાટીલ તમામ જિલ્લામાં એક એક દિવસ રોકાઈને જિલ્લાના કાર્યકરો સાથે સંવાદ કરશે. તો આ મુદ્દે વધુ માહિતી આપવા માટે હરમેશ જોડાયા છે સુરતથી, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. હરમેશ, જેવી રીતે જે રણનીતિ ઘડવામાં આવી છે ને, આજથી તેની શરૂઆત સીઆર પાટીલ દ્વારા કરાવવામાં આવનાર છે, શું વધુ માહિતી છે આજના કાર્યક્રમની જો વાત કરવામાં આવે? તેણે પૂરી કમર કસવાનું શરૂઆત કરી દીધું છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે સુરતના કડોદરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ભાજપનું જે મિશન ઇલેક્શન છે તે ઇલેક્શન મિશન અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પ્રારંભ કરાવશે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો, જેના પગલે આપ મોટી સંખ્યામાં આજે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ અને તમામ જે નેતાઓ છે તે નેતાઓને આપ જોઈ રહ્યા છો. તે કડોદરા ખાતે જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ અત્યારે અહીંયા હાજર જોવા મળી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને સીઆર પાટીલ છે તેઓ સંબોધિત પણ કરશે અને આ જે સંબોધન છે તે સંબોધનમાં પોતાના પ્રદેશ બાબતની વાત પણ કરશે અને જો કોઈ પણ સમસ્યા હશે તો તેનું નિરાકરણ કેવી રીતે લાવવું તે બાબતે લઈને પણ તેઓ વાત કરશે. બીજી તરફ વાત કરવામાં આવે તો તમામ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલાં તમામ જિલ્લામાં આ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ છે તે કાર્યક્રમ યોજાશે. એટલે કહી શકાય કે એક દિવસનું રોકાણ કરી અને સીઆર પાટીલ છે તે તમામ જિલ્લાઓમાં ફરશે અને આ જે કાર્યક્રમ છે તે જ પ્રકારનો કાર્યક્રમ છે તે તમામ જિલ્લાઓમાં યોજવામાં આવશે. બીજી તરફ વાત કરવામાં આવે તો આજે શરૂઆત છે તે શરૂઆત અત્યારે સુરતના કડોદરા ખાતે કરી દેવામાં આવી છે, જ્યાં આગળ તમામ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને તમામ જે હોદ્દેદારો છે તે હોદ્દેદારો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ હરમેશ, જેવી રીતે સીઆર પાટીલ દ્વારા મિશન 182 ની પહેલા પણ વાત કરવામાં આવી હતી કે જે તમામ બેઠકો છે તેના પર અમે જીત મેળવીશું અને તેના ભાગરૂપે આ કાર્યક્રમની શરૂઆત પણ કહી શકાય કે ખૂબ જ જલ્દી કરી દેવામાં આવી છે, આ કાર્યક્રમ કેટલો મહત્વનો લાગે છે અને તમામ કાર્યકર્તાઓ દ્વારા કેટલી મહેનત કરવામાં આવી રહી છે? બિલકુલ લુકના, ગત ચૂંટણીના જે પરિણામો આવ્યા તે પરિણામો પહેલાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી અને તેમાં ખાસ જે પેજ સમિતિ બનાવવામાં આવી હતી તે ખૂબ જ અસરકારક નીવડી હતી અને તેના કારણથી અને ભારતીય જનતા પાર્ટીએ જે મિશન નક્કી કર્યું હતું તે મિશન હાંસલ કરવામાં તેઓને સફળતા મળી હતી. ત્યારે આ જે નવી થિયરી અપનાવવામાં આવી રહી છે તે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે તેને ફાયદો અપાવે તેવું લાગી રહ્યું છે, કારણ કે મોટી સંખ્યામાં જે પ્રકારે કાર્યકર્તાઓ અહીંયા હાજર છે અને આ જ કાર્યકર્તાઓ છે જે પોતાના જિલ્લામાં જઈ અને લોકો વચ્ચે જશે અને ત્યારબાદ અહીંયાથી જે મેસેજ આપવામાં આવશે તે પ્રજા સુધી મેસેજ પહોંચાડવામાં આવશે. સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ મહત્વનું એટલે કહી શકાય, કારણ કે આજે સીઆર પાટીલ આ કાર્યક્રમનું જે ઉદ્ઘાટન કરવાના છે તેને જોતા વાત કરવામાં આવે તો આજે તમામ જે હોદ્દેદારો અને જે કાર્યકર્તાઓ છે તે જે મેસેજ આપવામાં આવશે તે મેસેજ લોકો સુધી પહોંચાડશે અને લોકો સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી લઈ અને તમામ જે નેતાઓ છે તે પહોંચશે. એને એવું કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટીનો જે મેસેજ છે તે લોકો સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે. જી બિલકુલ હરમેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જેવી રીતે પાટીલનું મિશન 182 અને ચૂંટણી પહેલા જે રણનીતિ છે તે ઘડી દેવામાં આવી છે, આ કાર્યક્રમ પણ તેના ભાગરૂપે એક એક જિલ્લામાં જઈને વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆત સુરતથી કરવામાં આવી છે. સીઆર પાટીલ આજે સુરતથી આની શરૂઆત કરશે, જેના ભાગરૂપે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી. હરમેશ, જેવી રીતે સુરતથી શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમની, કારણ કે સ્વાભાવિક છે કે સીઆર પાટીલ સુરતથી શરૂઆત કરાવે, કેટલા દિવસનો આ સમગ્ર કાર્યક્રમ છે, કારણ કે તમામ જે જિલ્લાઓ છે તેને પણ આવરી લેવામાં આવશે 182 મિશન અંતર્ગત? કડોદરાથી જે શરૂઆત કરવામાં આવી છે લુબના, તે કાર્યક્રમની શરૂઆત છે કડોદરાથી કરવામાં આવી છે.
અને કડોદરા એટલે કે તાપી સુરત જિલ્લો જે છે તે તમામ જગ્યાના જે હોદ્દેદારો અને પ્રદેશના જે કાર્યકર્તાઓ છે તે તમામ લોકોને અહીં ઉપસ્થિત રાખવામાં આવ્યા છે એટલે કે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની શરૂઆત છે તે અહીંયાથી કરવામાં આવી છે અને આગામી સમયમાં ગુજરાત રાજ્યના તમામ જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં આ પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવશે અને ત્યાં આગળ તમામ જે હોદ્દેદારો હોય નેતાઓ હોય અને કાર્યકર્તાઓ હોય આ તમામ લોકોને હાજર રાખી અને આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવશે અને આ એક દિવસનો જે કાર્યક્રમ રહેતો હોય છે તેમાં પૂરો દિવસ જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે મહત્વનો હોય છે કારણ કે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓને સંબોધન કરવાની સાથે સાથે તેમના વિકાસના કામોની પણ ચર્ચા કરવાની હોય છે અને તેમના વિસ્તારમાં જો કોઈ સમસ્યા હોય તો તે સમસ્યા શું છે અને તેનું કેવી રીતે નિરાકરણ લાવવામાં આવશે તે તમામ બાબતોની ચર્ચા છે તે ચર્ચા કરવામાં આવતી હોય છે એટલે લુમના આજે એક દિવસીય કાર્યક્રમ છે તે એક દિવસ કાર્યક્રમની શરૂઆત જે છે તે સુરત જિલ્લાથી કરવામાં આવી છે અને અહીંયા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી જોવા મળી રહી છે જી બિલકુલ હરમેશ આભાર આ સમગ્ર માહિતી બદલ તો સુરતથી જેવી રીતે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે પાટીલનું મિશન 182 અને વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન હવે જ્યારે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ભાજપના આ મેગા પ્લાન રૂપી તમામ જિલ્લામાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો આજથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે સુરતથી સીઆર પાટીલ આની શરૂઆત કરાવી રહ્યા છે એક એક દિવસ તમામ જિલ્લાઓમાં પાટીલ રોકાશે વિકાસના જેટલા પણ કાર્યો જિલ્લામાં થયા છે તે તમામ કાર્યો અંગે પણ તેઓ જાહેર સભાને સંબોધિત કરશે અને સાથે જ જેવી રીતે દાવો કરવામાં આવ્યો છે કે તમામ બેઠકો જીતવામાં આવશે તેનો પ્રારંભ શરૂઆત કરવામાં આવી છે અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર કુબેરનગર